આગળ વાત કરીએ તો દીવની સાઉદી ખાતે સરકારી જમીન પર ખેતી કરતા ખેડૂતોની જમીન દીવ પ્રસાદન દ્વારા કબજે કરાયા બાદ પણ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવેલ જે પાક પર પ્રસાદન દ્વારા બુલડોઝર ચલાવી નાશ કરાયો હતો. દીવ પ્રશાસન દ્વારા 12 જુલાઈ 2019 રોજ સાઉદવાડી ખાતે સરકારી જમીન પર ખેતી કરતા ખેડૂતોની જમીન કબજે કરી હતી. આજે કબજે કરેલ જમીન પર ખેડૂતો દ્વારા પાક ઉગાડવામાં આવ્યો હતો. આ લીલાસમ ખેતરો પર દીવ પ્રશાસન દ્વારા બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. ખેડૂતોના ખેતીનું નાશ થતાં જોઈ ખેડૂતોએ દીવ પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે અહીં પેઢી દર પેઢી ખેતી કરતા આવ્યા છીએ. આશરે 40 વર્ષ ઉપર અમે આ ખેતરોમાં ખૂન પસીનો વહાવ્યો છે અને રાત દિવસ જોયા વગર ખેતરોમાં કામ કર્યું છે. તમે જમીન ભલે તમારા નામ ઉપર રાખો પણ ખેતી કરવાનો હક અમને આપો જેથી અમે અમારું ગુજરાન ચલાવી શકીએ. ખેડૂત મહિલાઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ આવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જે આવા આકરા સમયે ખેડૂતોના સાથ આપવાની જગ્યાએ ખેડૂતોના ફોન પણ ઉપાડવામાં સક્ષમ નથી. આ બાબતે દીવ પ્રશાસન દ્વારા સરકારી જમીન પર કબજો લીધા પછી ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કબજો લીધા પછી જમીન સરકારની છે જેમાં ખેડૂતોનો કોઈ હક નથી. ખેડૂતો દ્વારા બાજરી, માંડવ, માંડવી, શેરડી તેમજ વિવિધ શાકભાજી અને ફળો જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેની ઉપર દીવ પ્રશાસન દ્વારા બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી પાકોનો નાશ કરી ખેડૂતોનું મહેનત પર પાણી ફેરવાયું હતું. આ કબજો દીવ પોલીસ બંદોબસ્ત સાથે લેવામાં આવ્યો. સાથે દીવ જિલ્લા કલેક્ટર હેમંતકુમારના માર્ગદર્શનમાં દીવ મામલતદાર ચંદ્રહાસ વાજા, DSP અશ્વિન પરેકર, RFO ગાયકવાડની ઉપસ્થિતિમાં ખેતી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ.